જુનાગઢ જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામે નરેગાના ખાડાએ આઠ વર્ષના માસુમ બાળકનો જીવ લીધો છે જેમાં પરિવારના એકના એક પુત્રનું અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં નરેગા વિભાગના કરોડો રૂપિયાના કામો ચાલી રહ્યા છે ત્યારે ખાસ કરીને પાટડી તાલુકાના ધામા પંથકમાં પણ નરેગા યોજના અંતર્ગત કામોનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે ત્યારે પાટડી તાલુકાના દામા ગામે ગ્રામ પંચાયત દ્વારા સંપનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ જે સંપ માટે ખાડો ખોદવામાં આવ્યો ત્યાં પાણીની પાઇપલાઇન લીક થઈ હતી અને તે ખાડો પાણીનો ભરાઈ ગયો હતો ત્યારબાદ બાજુમાં ફરી સંપનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં નરેગા યોજના અંતર્ગત આ કામ કરવામાં આવ્યું હતું દામા ગામે પ્રથમ જે ખાડો ખોદાયો તે પુરાણ કરવામાં ન આવતા બાજુમાં આવેલી શાળામાં અભ્યાસ કરતો આઠ વર્ષનો બાળક આ ખાડામાં ખાબક્યો હતો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે સવારે ગામે જ રહેતા અભ્યાસ વર્ષનો પુત્ર કુલદીપ ધરમસિંહ શાળાએ અભ્યાસ માટે ગયો હતો પરંતુ વાગ્યા સુધી ઘરે ના આવતા પરિવારજનો દ્વારા તેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ સંપના ખાડામાં ચેકિંગ કામગીરી હાથ ધરાતા આઠ વર્ષના બાળકનો મૃતદેહ તડતી હાલતમાં મળી આવ્યો હતો આઠ વર્ષે સંતાન સુખ મળ્યું હતું જેમાં માતા પિતાનો એકનો એક આઠ વર્ષનો દીકરો મોતને ભેટ્યો જેમાં પાટડી તાલુકાના ધામા ગામના દંપતીને આઠ વર્ષ બાદ સંતાનનું સુખ મળ્યું હતું ત્યારે માતા પિતાનો એકનો એક આઠ વર્ષનો દીકરો મોતને બેઠતા જ પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું કારણ કે એમને અન્ય કોઈ સંતાન પણ નથી આ ઘટનાની જાણ થતાં જ જીકેટીએસના ગોગી ઠાકોર સૂર્યકાંત વરસાણી અને નાગજીભાઈ ઠાકોર સહિતના આગેવાનો પાટડી હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ઝીંઝુવાડા પીએસઆઈ એનએલ સાંખટ તલાટી તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા મહેશભાઈ ઉતરિયા સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર